બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદનું પ્રમાણ નહિવત છે. જિલ્લાના મુખ્ય જલાશય એવા દાંતીવાડા ડેમની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમ અત્યારે નહિવત વરસાદને લઈ કોરો ઠાકોર દેખાઈ રહ્યો છે. અને ડેમમાં આ સમયગાળા દરમિયાન જેટલું હોવું જોઈએ તેટલું પાણી નથી. અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સરદાર સરોવર ડેમનો સીધો ફાયદો સરહદી વિસ્તારના લોકોને થાય તે માટે બનાસકાંઠા જિલ્લામાં 500 કરોડના ખર્ચે નર્મદાની પાઇપલાઇન દાંતીવાડા ડેમમાં નાખવામાં આવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેનું ઉદ્ઘાટન કર્યા બાદ આજ દિન સુધી આ પાઇપલાઇનમાં જરૂરિયાત મુજબ પાણી દાંતીવાડા ડેમમાં ન આવતા આજે ભર ચોમાસે ડેમનું તળિયું દેખાઈ રહ્યું છે. પરંતુ અગાઉ એકાદ અઠવાડિયું નર્મદાના નીર દાંતીવાડા ડેમ સુધી પહોંચતા સ્થાનિક લોકો અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પૂર્વ પાણી પુરવઠા મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબત પટેલ દ્વારા પણ અગાઉ નર્મદા નીરના વધામણા કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પરબતભાઈ પટેલે નર્મદાના નીરને શ્રીફળ અને ફૂલો અર્પણ કરી વધામણા કર્યા હતા. દાંતીવાડા ડેમમાં આ વર્ષે અડધું ચોમાસું પસાર થઈ જવા છતાં મેઘરાજા મહેરબાન ન થતાં જગતના તાત ઉપર મોટી આફત હોય એવું દેખાઈ રહ્યું છે. ત્યારે નર્મદાનું પાણી દાંતીવાડા ડેમમાં છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. આ વખતે બનાસકાંઠા જિલ્લામાં નહેવત પ્રમાણમાં વરસાદ થતા ખેડૂતો પર આફતોના વાદળ ઘેરાયું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. દાંતીવાડા ડેમ તળિયા ઝાટક દેખાઈ રહ્યો છે. દાંતીવાડા ડેમની અંદરથી તળિયું દેખાઈ રહ્યું છે. ત્યારે બનાસકાંઠાને જે કહી શકાય કે દાંતીવાડા ડેમની અંદરથી 500 કરોડના માતબર ખર્ચે તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ દ્વારા 500 કરોડના માતબર ખર્ચે જે પાણીની પાઇપલાઇનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ નર્મદા જૂથ યોજના દ્વારા દાંતીવાડા ડેમની અંદરથી પાણી નાખવામાં આવતા આજુબાજુના ખેડૂતો તેમજ સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ત્યારબાદ દાંતીવાડા ડેમની અંદરથી નર્મદાનું પાણી ન મળતા આજુબાજુના ખેડૂતોમાં જે ફિટકાર વરસાવી રહ્યા છે, ત્યારે અડધું ચોમાસું પસાર થઈ ગયું હોવા છતાં પણ આ નર્મદા જૂથ યોજના દ્વારા એક ટીપું પણ દાંતીવાડા ડેમની અંદરથી પાણી મળ્યું નથી. ત્યારે થોડાક સમય અગાઉ આપણા જે બનાસકાંઠાના સાંસદ અને ત્યારના તત્કાલીન જે મંત્રી કહી શકાય પાણી પુરવઠાના મંત્રી પરબતભાઈ પટેલ દ્વારા પણ નર્મદા જૂથ યોજના દ્વારા નર્મદાનું પાણી દાંતીવાડામાં નાખતા તેના વધામણા પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ખેડૂતોમાં પણ ખુશીની ક્યાંક ને ક્યાંક અમુક સમય અંતરે લહેર જોવા મળતી હોય છે, પરંતુ ત્યારબાદ આ દાંતીવાડા ડેમની અંદરથી પાણીનું ટીપું હજુ સુધી ફરક્યું નથી. ત્યારે આપ જોઈ શકો છો કે જે પાણીની જૂથ યોજના છે હાલમાં કાટ ખાઈ રહી છે. ત્યારે આ બાજુ આજુબાજુના વિસ્તારના ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે નર્મદાનું પાણી દાંતીવાડા ડેમની અંદર નાખવામાં આવે એવી સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા.